વડોદરા શહેરમાં સંગમ ચાર રસ્તા વિજયનગર ગ્રાઉન્ડ પાસે રાધેશ્યામ ડુપ્લેક્સ રોડ નારાયણ શાળાની પાસે આવેલા વોર્ડ નંબર 6 એક મહિના પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે ડ્રેનેજની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, સાથે રોડનું લેવલ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રથમ વરસાદમાં જ રોડ પર ખાડા અને ભૂવા પડી ગયા યથાસ્થિતિ સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. સાથે નજીકમાં જ શાળા આવેલી છે, બાળકો સાથે સિનિયર સિટીઝનોને પણ હાલાકી ભોગવવી પડી છે. વારંવાર રાહદારીઓ ઇજાગ્રસ્ત થાય છે, પાણી ભરાવાના કારણે મચ્છરજન્ય રોગ વધી રહ્યા છે. નારાયણ વિદ્યાલયની બાજુમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે કે પ્રિમોન્સૂન કામગીરીમાં એક પણ ગટરમાં વરસાદી પાણી નથી જતું, બહાર જ ફરે છે. આજરોજ સ્થાનિક નાગરિકો દ્વારા સામાજિક કાર્યકર પરમાર કમલેશભાઈને રજૂઆત કરી હતી કે આ વિસ્તારના એક પણ કોર્પોરેટર સાથે અધિકારીઓ મંત્રીશ્રીઓ જોવા સુદ્ધા નથી આવતા. ચોમાસામાં અમે માત્ર પ્રજા હેરાન થઈ રહ્યા છીએ. સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું કે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી તાત્કાલિક ધોરણે આ સોસાયટીની મુલાકાત લે અને જો કોઈ ભ્રષ્ટાચાર જણાય તો કોન્ટ્રાક્ટર અધિકારીઓને દંડ ફટકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, અને જો આ કામગીરી નહીં કરવામાં આવે તો સામાજિક કાર્યકર દ્વારા રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે, તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે, તેમ તેમણે જણાવ્યું હતું. આમ વડોદરા શહેર ડ્રેનેજની કામગીરી પૂર્ણ, પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત, તે પણ શાળાની નજીક. પાણીમાં કોઈ ગરકાવ થઈ જાય ખાડામાં પછી જ કાર્ય થશે કે શું? સમારકામ અહીંયા રોડ બનાવવામાં આવ્યો ત્યાર પછી અહીંયા ગાડી ગટર ગોજે સાફ કરી છે ખરી? કોઈ સાફ નહીં કરી, કેલી કમ્પ્લેન કરી, કોઈ આવતું નહીં અહીંયા. અહીંયા કોને તમે કમ્પ્લેન કરી છે? આ બોર્ડ નંબર 2 મેં કઈ કરીએ બીજે. અહીંયા કોર્પોરેટર કોણ છે? મનીષા પટેલ કોણ છે? મનીષા પટેલ છે ને બીજો? હા એ છે ને કોર્પોરેટર. તો અહીંયા ગાડી તમને તકલીફ પડે છે તો કોઈ દિવસ જોવા આવે છે? કોઈ જોવા નહીં આવતું. કેટલા દિવસથી અહીંયા ગાડી આવી તકલીફ છે? આ મહિનો થયો. અને આ રોડ બન્યો કેટલા ટાઈમ થયો? નથી આલો અધિકારીઓ કહે છે કે આવશે આવશે ઘરે ઘરે, કોઈ આવતું નથી. કેટલા હેરાન થઈ જાય, કેટલા ચીપો ગાડી ખાઈ જાય, ખાડા મોટા મોટા પડી ગયા. રાધેશ્યામ ડુપ્લેક્સ નારાયણપુર સામે છે. શું નામ છે તમારું? હરિહરભાઈ પ્રજાભાઈનું નામ છે. શહેરમાં સંગમ ચાર રસ્તા જે કહેવાય છે ત્યાંથી વિજયનગર અને જે રાધેશ્યામ ડુપ્લેક્સ છે આ જગ્યા ઉપર નવીન રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે જે ડ્રેનેજનું કામ બી કરવામાં આવ્યું, પરંતુ તમે જોઈ શકો છો કે હાલ વરસાદમાં પ્રથમ વરસાદની અંદર તમે જોઈ શકો છો મોટા મોટા ખાડા પડી ગયા છે. જ્યારે આ કામનું ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યારે કોર્પોરેટરો, ધારાસભ્યો સાથે સાથે કહેવાય છે કે આપણા મંત્રીશ્રી પણ અહીં ગાડી પેંડાને મીઠાઈ મીઠાઈ ખવડાવી રહ્યા હતા. ત્યારે અમારી માંગણી એક જ છે કે જે મીઠાઈ ખવડાવ્યા બાદ પણ જે સારો અને મીઠો રોડ બનવો જોઈએ. પરંતુ તમે જોઈ શકો છો કે સિનિયર સિટીઝનો હોય, નાના નાના બાળકો હોય, અહીંયા ગાડી બાજુમાં સ્કૂલ પણ આવેલી છે, તો ઘણીવાર બાળકોને પણ પુષ્કળ પડે હેરાનગતિ થતી હોય છે. એટલે વડોદરા શહેરની અંદર જે આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, આ જે પણ કોન્ટ્રાક્ટર છે એને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવો જોઈએ. કારણ કે આ જગ્યા ઉપર જે વરસાદનું પાણી ડ્રેનેજમાં જવું જોઈએ, પરંતુ આ રોડ પર જ પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરજન્ય રોગોનો પણ પુષ્કળ પ્રમાણમાં વધારો થયો છે. એટલે અમારી માંગણી, અમારી રજૂઆત એક જ છે કે આ ફરીથી જે પણ કોન્ટ્રાક્ટર હોય તેને તાત્કાલિક ધોરણે રિફેન્સિંગ જે કહેવાય છે કે ફરીથી રોડ બનાવવા માટે અને જે પણ કંઈ કામગીરી અધૂરી છોડી હોય તો તાત્કાલિક ધોરણે આને કામગીરી પૂર્ણ કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં આ સ્થાનિક નાગરિકો સાથે મળી અને અહીંયા ગાડી રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી સાથે સાથે મંત્રીશ્રીની રહેશે. પરમાર